दोस्तों आगळ वधीए पहेला सब्सक्राइब बटन जरूरथी दबावो अने हाँ बेल बटन पण दबावो जेथी दरेके दरेक वीडियो जल्दी मळी शके। जो सदैनो दाखला नंबर 3.5 एक गरम करवा वपराता घटक तार हीटिंग एलिमेंट नो ओरडाना तापमाने એટલે 27°C તાપમાને અવરોધ 100 ઓહ્મ છે એટલે ઓરડાના તાપમાને T=27°C ત્યારે અવરોધ R=  કેટલો છે 100 ઓહ્મ। પછી દ્રવ્યની અવરોધકતાનો તાપમાન ગુણાંક આલ્ફા 1.70 ઇન્ટુ 10^10 કેટલો છે −4°C। ઓકે તો તારનો અવરોધ 170 થાય ત્યારે તાપમાન શોધો R=117 ઓહ્મ ત્યારે T શોધવાના છે। જો જેને સંદર્ભ લઈએ એને આપણે શું કહીએ T0 યાદ છે ને તો આ R0 તો આ શું લઈશું T લઈશું ખ્યાલ આવે કે નહીં તો સૂત્ર શું થાય અહીં T0 બરાબર 27°C તાપમાન ને સંદર્ભ તાપમાન લેતા બેઝિક થિયરી લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું અથવા આગળ જે દાખલા ચલાવે એમાં પણ મેં તમને સમજાવ્યું છે તો ચલો RT અને RT કહીશું ઓકે RT = R0 1+α(Δt) યાદ છે ને જ્યાં Δt બરાબર શું લઈશું T-T0 ઓકે તો RT ની કિંમત કેટલી આપી દીધી છે 117 R0 100 1+α(Δt) 117 = 100 + 100 આલ્ફા ની કિંમત મૂકીશું કેટલી થશે આલ્ફા ની કિંમત આપેલી છે 1.7 × 10^-4 × Δt ચલો આને આ બાજુ બાદબાકી કરી શકીએ તો 117 - 110 ને આ બંને નીચે લઈ લઈએ તો કેટલા થશે 100 × 1.7 × 10^-4 which is = Δt ખ્યાલ આવ્યો 117 માંથી 100 જાય તો કેટલા રહે 70 રહે અને નીચે કેટલા થયા 170 × 10^-4 170 × 10 = 170 તો 10^-3 Δt ઉપર આવશે તો પ્લસ થઈ જશે તો Δt = 10^3 એટલે કેટલું થશે 1000 થશે હજુ Δt ની કિંમત અહીંયાથી મૂકીએ ને આપણે લીધેલી છે ને કેટલી છે Δt = T − T0 = 1000 ટી એમ ના એમ રાખીએ T0 આપણે લીધું છે કેટલું છે કેટલું છે હા 27 તો T − 27 = 1000 તો T = 1027°C કેમ સેલ્સિયસ નો સેલ્સિયસ રાખ્યું કારણ કે આલ્ફા નો એકમ કયો છે સેલ્સિયસ ઇન્વર્સ જો એ કેલ્વિન ઇન્વર્સ આપેલો હોત તો અહીં આપણે કેલ્વિન કહી દો
તો ફાઈનલ જવાબ આપણો કયો આવો? કેલ્વિન.